કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના મુદ્દે અપાયેલા બંધના એલાનના પગલે દમણમાં પણ દુકાનદારોએ સ્વયંભૂ બંધ પાળી કોંગ્રેસના બંધને એલાનમાં જોડાયા હતા. દમણ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરી આવી દુકાનદારોને મોંઘવારીની લડત સામે સહકાર આપવા માટે લડત આપવા વિનંતી કરતા દુકાનદારોએ પણ કોંગ્રેસે કાર્યકર્તાઓની અપીલને માન આપી દુકાનો બંધ રાખી હતી. આજ ભારત બંધ કા એલાન થા તો દમણ કી જનતાને સહયોગ દિયા હૈ કોંગ્રેસ પાર્ટી કો ઇસીલિયે આજ સભી દુકાને ઓર સભી કારોબાર બંધ કરકે હમ લોગ બીજેપી કા આંદોલન કર રહે હૈ કે પેટ્રોલ ઓર ડીઝલ કે કાફી ભાવ બઢ ગયે ઓર આમ ઇન્સાન પરેશાન હૈ. इसीलिए सभी भाई मिलकर हमने आज बंद रखा है दमन और कांग्रेस पार्टी के साथ सभी भाई लोग खड़े हैं और आगे भी इसी प्रकार का विरोध होता रहेगा जब तक बीजेपी सरकार इसी तरह लोगों को परेशान करती रहेगी और अपनी मनमानी करती रहेगी. हम और इसका विरोध करते रहेंगे. वो हमारे देश को वो हमारे पैसों को रद्दी समझ कर बेच डालेगा. वो हमारे पैसों को रद्दी समझ कर बेच डालेगा. वो चंदन की लकड़ी को अगरबत्ती समझ कर बेच डालेगा. हुकूमत ऐसे चाय वाले को दे दी है हमने हिंदुस्तान की, वो भारत की सरजमीन को चाय पत्ती समझ कर बेच डालेगा.